તુલસીવાડી 22 ક્વાર્ટર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ડહોળુ અને ગંદુ પાણી આવવાની સમસ્યા છે, ત્યારે પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત નાગરિકોએ આજે એકત્ર થઈ તંત્ર અને સ્થાનિક કોર્પોરેટરો સામે રોષ વ્યક્ત કર્યો હતો. તુલસીવાડી 22 ક્વાર્ટર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ડહોળુ અને ગંદુ પાણી આવવાની સમસ્યા છે, પરિણામે આ પ્રકારનું પાણી પીવાથી વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાનો પણ ભય રહેલો છે, ત્યારે પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત નાગરિકોએ આજે એકત્ર થઈ તંત્ર અને સ્થાનિક કોર્પોરેટરો સામે રોષ વ્યક્ત કર્યો હતો. કોર્પોરેટર કોણ છે એને અહીંયા ગાડી આવવું પડશે ને, અમારી જોડે વાત કરવી પડશે, કેમ કે અહીંયા કચરા નાખવાની બી બહુ એ થઈ તકલીફ થઈ ગઈ. કચરાવાળાની ગાડી આવે છે કે આગળ આવે છે, અહીંયા ગાડી કોઈને ખબર પડતી નથી. કોર્પોરેટર કોણ છે એ જ અમને તો ખબર નથી, ખાલી વોટ લેવા આવે ત્યારે જ આવે છે અને વોટ લઈ લઈને પછી છૂટતા બેસી જાય છે. આટલું આટલું પાણી ભરાયું તો બી કોઈ આવ્યું નથી કે ખાધું શું પીધું કશું જ નહીં, કે તમે કેવી હાલતમાં છો, ખાલી તડાપા આગળ આગળ ફરવડાયા છે, પાછળ શું છે એ ખબર જ નથી. ગલીમાં આવતા જ નથી, નહીં કચરા વાળવા માટે આવતા, પાછળ આવીને જોઈ શકો તમે કે પાછળની હાલત કેવી છે. અમારે જાતે ને જાતે અમારે આગળ પાછળ રહેવાનું, એટલે કે આ તો 2-3 મહિનાથી જ્યારથી ચોમાસું ચાલુ થયું છે ને ત્યારથી આવું છે. તુલસીવાડી 22 ક્વાર્ટર વિસ્તારમાં પાણીની જફામારી ચાલી રહી છે, એ મહામારીના લીધે ઘરે ઘરે બીમારી ફેલાઈ રહી છે, એનો કોઈ નિકાલ આવતો નથી અને પાણી પણ બહુ ડહોળું આવે છે, ગટર લાઈન નું પાણી આવી રહ્યું છે અને એનો કોઈ નિકાલ આવતો નથી. અમને એની માટે ન્યાય જોઈએ છે, પ્લસ કે કોર્પોરેશન વાળા આગળ આગળથી વાડીને જતા રહે છે, નીચે અમે રહીએ છે અને ચોખ્ખું કંઈક થતું નથી નીચે બી, અહીં પાછળ પણ બધા રહે છે, તો એવું તમે કોર્પોરેશન વાળાને કહી શકો છો કે પાછળ ચોખ્ખાઈ માટે આવે. ખાસો ટાઈમ થઈ ગયો છે એ વાતને પણ, અને ગટરો પણ ઉભરે ઉભરાઈને બહાર આવે છે, તો એનો કોઈ સળિયા મારી મારીને જતા રહે છે પણ કોઈ કશો નિકાલ આવતો નથી એનો. મારું નામ છે ઉર્વશી બેન, તુલસીવાડી વિસ્તારમાં રહીએ છીએ અમે, તુલસીવાડી ભથુજી નગર. પાણીની સમસ્યા છે, ગંદકીની સમસ્યા છે, ગટરો આ થઈ નહીં, એ બધું અમારા ઘરોમાં પાણી પેઠું આજે 4-4 દિવસથી કોઈ જોવાય નહીં આવ્યું, કશું નહીં, કોઈ કીટ નહીં મળી કે ભાઈ ગરીબોને શું છે, શું ખાધું શું પીધું. એનો કોર્પોરેટર કોણ છે આપણો, અહીં આવા તો રખે ને અમે, અમે કોઈ દાડો જોયા નહીં. હા ભાજપ, આવા તો ભાજપ જ છે ને, આવા તો એ તો વિચારીશું, જયારે હલવાન થશે ત્યારે વિચારીશું, હવે આવશે અને કેસે તો વિચારીશું. આ થમલા નહીં લાઈટો ના, તે કઈ કઈ થાકે, આ લોકોના ઘરમાં ડેંડવા પેઠા હાફ પેઠા, કોઈ જોવા નહીં આવ્યું. એ તો આલીશું, તે વખતે આવશે તે દાડ જવાબ આલીશું ને. હવે વોટ લેવા આવશે તે દાડે એમને કહીશું કે ભાઈ આ તું તે દાડ તમે જોવા આવ્યા હતા, તમે ભરવા આવ્યા હતા કે પબ્લિક ને શું તકલીફ છે એમ, એટલે વિચારીશું તારે કઈ રહ્યા હું છે, કોઈનું ઘર બાર છે કે નહીં એમ. હા તારે રમીલા બેન પરમાર, કોઈ પાણીની સુવિધા નથી, નકળું ગંદુ પાણી આવે છે ને, દરેક વાતે કચરા માટે બી નહીં, અમારો બધું જ ગટર વેરો બધું જ લઈ જાય છે, તો પણ કમસે કમ સુવિધા તો જોઈએ કે નહીં, એટલે બધી સુવિધા અમને આપો એ મહેરબાની. કોર્પોરેટર બી નહીં આવતા, કોઈ કોર્પોરેટર નહીં આવતા, કોઈ કોર્પોરેટર આવતા નથી એ ગાડી કે જોવા બી નહીં, ખાલી વોટના સમયમાં જ આવે છે ને, વોટના સમયમાં આવી. હા હા, અને કીટાઈ નહીં મળી કે કશું જ નહીં, આટલું બધું પાણી હતું ઘરમાં, 6-6 ફૂટ પાણી હતું, પણ છતાં બી કોઈને કશું નહીં આવ્યું, કોઈ જોવા નહીં આવ્યું. હું પ્રવીણભાઈ ગોરધનભાઈ સોલંકી, રૂમ નંબર 355.